डिस्ट्रिक्ट બેંકની ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક વિરોધ સામે આવ્યો છે. ભાજપની યાદી સામે ભાજપમાં જ વિરોધ જોવા મળી રહ્યો છે. બારડોલીના દીપક પટેલે પોતાને ભાજપની પેનલમાંથી અળગા કર્યા છે. દીપક પટેલને ભાજપે બારડોલી બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. વહીવટની ચાવી મેળવવા હવે ખરાખરીનો જંગ જામ્યો છે. तो सूरत थी समाचार सामे आवी रह्या छे के ज्यां डिस्ट्रिक्ट बैंक नी चूंटणी पहला भाजपमां आंतरिक विरोध उठ्यो छे. भाजपनी यादी सामे आवता ज भाजपनो विरोध उठ्यो छे. बळदेव सुथार जोड़ाई चुक्या छे वधु विगतो लईने. बळदेव, भाजप डिस्ट्रिक्ट बैंक नी चूंटणीमां भाजपमां ज भड़को थयो छे, खास करीने जे अन्य सभ्यो छे तेमणे पण चूंटणी लड़वानी तैयारी दर्शावी छे. कोई विगतो वधु? જે રીતે કોમલ વાત કરી, સુરત ની અંદર ફરી ભાજપના જે ડિસ્ટ્રિક્ટ બેંક છે, જે કહી શકાય છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ની અંદર જે ચૂંટણીનો જે આવનારા દિવસોની અંદર ચૂંટણીનું આયોજન છે તેની અંદર ભાજપના જ જે સામ સામે જે પક્ષકારો છે તે ઉભા રહ્યા છે અને ફોર્મ ભરવા આજે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. એટલે કે કહી શકાય છે કે આજે ભાજપની જે પેનલ જે જાહેર કરવામાં આવી છે તેની અંદર જે ધારાસભ્યો, સાંસદ અને બીજા કેટલાક જે પદાધિકારીઓના નામ હોવાના કારણે ભાજપના કેટલાક જે લોકો છે તે નારાજ થયા હતા અને તે પણ અપક્ષમાં ફોર્મ ભરવા માટેની જે તૈયારી બતાવી હતી. ખાસ કરીને સુમુલ ડેરીની વાત કરીએ તો સુમુલ ડેરીમાં પણ અગાઉ આ રીતની જે મામલો સામે આવ્યો હતો, ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા અને ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, તેના કારણે જે ભાજપની મોવડી મંડળ જે છે તેમણે આખો જે મામલો હતો તે ઠાળે પાડ્યો હતો, લોકોને જે સમજાવ્યા હતા. ત્યારબાદ હવે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકનો જે મામલો છે તે ગરમાઈ રહ્યો છે. એટલે કહી શકાય દક્ષિણ ગુજરાતની અંદર મહત્વની આ અને સુરતની અંદર આ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક જે છે લોકોની મોટી નજર છે. તેના કારણે હવે જોવાનું રહ્યું કે સુરતના જ જે પ્રદેશ અધ્યક્ષ જે છે સી આર પાટીલ હવે આખા મામલાને કઈ રીતે હેન્ડલ કરે છે અને ભાજપનું મોવડી મંડળ આજે સામ સામે જે ભાજપના ઉમેદવારો છે તેમને સમજાવવાની કઈ રીતની કામગીરી કરે છે હવે તેની ઉપર લોકોની નજર મંડાઈ રહી છે. જી બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી પહેલા સુરતમાં કે જ્યાં ભાજપમાં આંતરિક વિરોધ ઉઠ્યો છે, બારડોલીના દીપક પટેલે પોતાને ભાજપની પેનલમાંથી અળગા કર્યા છે અને આ સાથે જે અન્ય સભ્યો છે તેમણે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે કે જ્યાં વહીવટની ચાવી મેળવવા માટે હવે ખરાખરીનો જંગ જામ્યો છે.